હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિટામિન સંયોજનો વિશેની માહિતી મેળવશું. એક જૈવિક અણુ તરીકે વિટામિનનું શું મહત્ત્વ છે તેની પણ સાથે સાથે આપણે માહિતી લેશું. આપ સૌ વિટામિન શબ્દથી પરિચિત છો. આપણે એ પણ જાણીએ છીએ કે વિટામિન એક એવા કાર્બનિક પદાર્થ છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિન મિત્રો આપણને ખાદ્ય પદાર્થો દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે અમુક પ્રકારના વિટામિન એવા છે કે જે આપણા શરીરમાં સંશ્લેષણ પામી શકે છે, જેમ કે અન્નનળીમાં રહેલા અમુક પ્રકારના બેક્ટેરિયા વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. આ ઉપરાંત વિટામિન એક એવા કાર્બનિક પદાર્થ છે કે જે આપણા શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે અને પરિણામે આપણા શરીરની વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે એક અગત્યના જૈવિક અણુઓ એટલે વિટામિન. વિટામિનને અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવાય છે, જેમ કે અહીં આગળ આપણે દર્શાવેલું છે કે વિટામિનને ABCD, E અને K એવા મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે. વિટામિન B ઉપસમૂહો પણ ધરાવે છે, એટલે કે વિટામિન B કોમ્પ્લેક્સ પણ ધરાવે છે, જેમ કે વિટામિન B એવા ઉપસમૂહો તરીકે વિટામિન B1, B2, B6, B12 વગેરે આવેલા હોય છે. આ વિટામિન મિત્રો આપણા શરીર માટે ખૂબ મહત્ત્વના છે, પરંતુ એનું વધુ પડતું પ્રમાણ પણ ક્યારેક નુકસાનકારક બને છે. એટલે કે આપણા શરીરમાં જો આ વિટામિનની ઉણપ હોય તો પણ રોગ થાય છે, અને જો વિટામિનનું પ્રમાણ વધુ પડતું હોય તો પણ નુકસાન થાય છે. એટલા માટે ડૉક્ટરની સલાહ વગર આપણે ક્યારેય પણ વિટામિનની ટેબ્લેટ્સ આપણે લેવી જોઈએ નહીં. મિત્રો, આ વિટામિન શબ્દ છે એ મૂળ વિટાલ પ્લસ એમાઇન આવા શબ્દ ઉપરથી આવેલો છે. એટલા માટે કે પહેલાં એવું માનવામાં આવતું કે વિટામિન છે એમિનો એસિડના બનેલા છે, કારણ કે એ સમયે જે વિટામિન પ્રાપ્ત થયેલા એ વિટામિન એમિનો એસિડ ધરાવતા હતા. પણ પાછળથી ખ્યાલ આવ્યો કે આ વિટામિન છે એમિનો એસિડ ધરાવતા નથી, એટલે વિટામિનમાંથી ઈ શબ્દ એના શબ્દમાંથી ઈ શબ્દ દૂર કરી અને વિટામિન શબ્દ છે અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વિટામિન સંયોજનોનું વર્ગીકરણ વિશે ચર્ચા કરશું. સાથે સાથે આ પ્રશ્નમાં આપણે વિવિધ પ્રકારના વિટામિનના સ્ત્રોત અને તેની ઉણપથી થતા રોગો વિશેની પણ માહિતી મેળવશું. મિત્રો, અમુક પ્રકારના વિટામિન એવા છે કે જે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે અમુક પ્રકારના વિટામિન ચરબીમાં દ્રાવ્ય છે. એટલે કે દ્રાવ્યતાને આધારે આપણે વિટામિનના બે પ્રકારો પાડી શકીએ. એક પાણીમાં દ્રાવ્ય હોય તેવા વિટામિન અને બીજું ચરબીમાં દ્રાવ્ય હોય તેવા વિટામિન, એટલે કે જલદ્રાવ્ય વિટામિન અને ચરબી દ્રાવ્ય વિટામિન. સૌ પ્રથમ આપણે ચરબીદ્રાવ્ય વિટામિનની ચર્ચા કરીએ તો વિટામિન A, D, E અને K એ ચરબી દ્રાવ્ય વિટામિન છે. એટલે કે આ પ્રકારના વિટામિન છે એ ચરબી દ્વારા સંગ્રહ પામી શકે છે. આ ઉપરાંત આ વિટામિન યકૃતમાં પણ સંગ્રહ પામે છે. એટલે કે આ એવા પ્રકારના વિટામિન છે કે જે ચરબીમાં દ્રાવ્ય પરંતુ પાણીમાં અદ્રાવ્ય છે અને આપણા શરીરની અંદર સંગ્રહ પામી શકે છે. તો આ પણ તમને પૂછી શકાય કે નીચેના પૈકી કયા વિટામિન શરીરમાં સંગ્રહ પામી શકે છે. તો ચરબી દ્રાવ્ય વિટામિન શરીરમાં સંગ્રહ પામી શકે, જ્યારે બાકીના બે વિટામિન એટલે કે વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય વિટામિન છે, પાણીમાં દ્રાવ્ય છે. એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારના વિટામિન આપણા શરીરની અંદર સંગ્રહ પામી શકે નહીં, કારણ કે તે જલદ્રાવ્ય હોવાથી તે મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈ જાય છે, પરિણામે શરીરમાં તેનો સંગ્રહ થઈ શકતો નથી. આમ વિટામિન બી અને સી એ જલદ્રાવ્ય વિટામિન છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિવિધ વિટામિન તેના સ્ત્રોત અને ઉણપથી થતા રોગો વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ વિટામિન એ કે જેને રેટિનોલના નામે ઓળખવામાં આવે છે. વિટામિન એ માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ અને દૂધ જેવા ખાદ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. વિટામિન એ આંખની તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે. આથી જો વિટામિન એની ઉણપ હોય તો આંખને લગતા રોગો થાય છે, જેમ કે ઝેરોપ્થેલ્મિયા નામનો રોગ છે કે જેમાં આંખના કોર્નિયાનું શક્તિકરણ એટલે કે એના સ્નાયુઓ સખત બની જાય છે. આ ઉપરાંત રતાંધળાપણાનો રોગ થાય છે, જેને નાઇટ બ્લાઇન્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગની અંદર દર્દી રાત્રે જોઈ શકતો નથી.
ત્યારબાદ જોઈએ તો વિટામિન બી વન કે જેને થાઇમિનના નામે ઓળખવામાં આવે છે, જેના સ્ત્રોત છે ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. મિત્રો, ખાસ કરીને એનો વિશિષ્ટ પ્રકારના જે આપણે ખાદ્ય પદાર્થો છે અથવા સોર્સિસ આપણે યાદ રાખશું, દૂધ અને લીલા શાકભાજી એવા પ્રકારના ખાદ્ય પદાર્થો છે કે જેમાંથી ઘણા ખરા વિટામિન પ્રાપ્ત થાય છે. એટલે તમારે દરેક જે વિટામિન આપેલા છે એમાં ખાસ જે વિશિષ્ટ હોય, જેમ કે ઈસ્ટ છે તો ઈસ્ટમાંથી આપણને વિટામિન બી વન અને વિટામિન બી સિક્સ જ પ્રાપ્ત થઈ શકે છે. તો આ પ્રકારના આપણે વિશિષ્ટ જે સોર્સિસ છે એ ખાસ આપણે યાદ રાખવા જોઈએ. વિટામિન બી વનની જો ખામી હોય તો બેરી બેરી નામનો રોગ થાય છે. આ રોગની અંદર ભૂખ ઓછી લાગવી, વૃદ્ધિમાં મંદતા આવી, ઉપરાંત નર્વસ સિસ્ટમ અને હાર્ટને ખૂબ જ નુકસાન કરે એ પ્રકારનો રોગ છે, ખૂબ જ ખતરનાક રોગ છે. વિટામિન બી ટુ કે જેને રિબોફ્લેવિનના નામે ઓળખવામાં આવે છે. વિટામિન બી ટુ દૂધ, ઈંડાની સફેદી, યકૃત અને કિડની દ્વારા પ્રાપ્ત થાય છે. જો વિટામિન બી ટુની ખામી હોય તો કિલોસિસ નામનો રોગ થાય છે, જેમાં મોં અને હોઠની કિનારી પર ચીરાઓ પડે છે. આ ઉપરાંત પાચન ક્રિયામાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય અને ખાસ કરીને યાદ રાખવા જેવું, ત્વચામાં બળતરા ઉત્પન્ન થાય છે. આ સૌથી મહત્ત્વની ખાસિયત છે, એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં પૂછી શકાય એવું. તો ખાસ યાદ રાખજો કે વિટામિન બી ટુની ઉણપથી ત્વચામાં બળતરા થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિટામિન બી સિક્સ, જેને પિરિડોક્સિનના નામે ઓળખવામાં આવે છે, તે ઈસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ અને ચણા દ્વારા પ્રાપ્ત થાય છે. વિટામિન બી સિક્સની ખામીથી આંચકી આવવાની શક્યતાઓ રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિટામિન બી ટ્વેલ. વિટામિન બી ટ્વેલ કે જેને સાયનોકોબાલેમાઇન કહેવામાં આવે છે, સાયનોકોબાલેમાઇન આવા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, વિટામિન બી ટ્વેલ એકમાત્ર એવું વિટામિન છે કે જે માંસાહારી ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થઈ શકતું નથી. તો આ પણ તમારે ખાસ નોટ કરવા જેવી બાબત છે. એમસીક્યુમાં પૂછી શકાય કે કયું વિટામિન વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થતું નથી, તો વિટામિન બી ટ્વેલ વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ આપણા દેશમાં ઘણા ખરા લોકોને વિટામિન બી ટ્વેલ્વની ખામી હોય છે, કારણ કે આપણા દેશની અંદર શાકાહારી લોકોનું પ્રમાણ વધારે છે, પરિણામે વિટામિન બી ટ્વેલ્વની ખામી વધારે જોવા મળે છે. વિટામિન બી ટ્વેલ્વની ખામીથી વિનાશી રક્ત અલ્પતા એટલે કે હિમોગ્લોબિનની ઉણપ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત વિટામિન સી કે જેને એસ્કોર્બિક એસિડના નામે ઓળખવામાં આવે છે, વિટામિન સીને એસ્કોર્બિક એસિડના નામે ઓળખવામાં આવે છે. વિટામિન સી ખાટા ફળો દ્વારા પ્રાપ્ત થાય છે. ખાટા ફળો છે એ વિટામિન સીનો બહુ મોટો સ્ત્રોત છે, ખૂબ મહત્ત્વના સોર્સિસ છે એવું કહી શકાય. ઉપરાંત આમળા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિટામિન સી પ્રાપ્ત થાય છે. આમ આપણે જોઈ શકીએ કે વિટામિન સી એ ખાસ કરીને ફળ અને આમળામાંથી પ્રાપ્ત થતું હોય છે. વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે, જેમાં પેઢામાંથી રુધિર વહે છે. ત્યારબાદ જોઈએ તો વિટામિન ડી, જેને કેલ્સીફેરોલ એવા નામથી ઓળખવામાં આવે છે. વિટામિન ડી એ સૂર્યપ્રકાશનો સંપર્ક દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે ખાસ કરીને શિયાળામાં જે સવારે કુમળો સૂર્યપ્રકાશ હોય એ આપણી ચામડી ઉપર પડે એટલે આપણા શરીરની અંદર વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. આ ઉપરાંત માછલી અને ઈંડાની જરદીમાંથી પણ વિટામિન ડી મળે છે. વિટામિન ડીની ખામીથી રિકેટ્સ નામનો રોગ થાય છે, જે બાળકોમાં હાડકાની વિકૃતિ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત ઓસ્ટિયોમેલેશિયા નામનો રોગ થાય છે, જે પુખ્ત લોકોમાં હાડકા પોચા બને અને સાંધાના દુખાવા થવાની ફરિયાદો આ પ્રકારના રોગમાં રહે છે. ત્યારબાદ જોઈએ તો વિટામિન ઈ. વિટામિન ઈ કે જેને આલ્ફા ટોકોફેરોલના નામે ઓળખવામાં આવે છે, આલ્ફા ટોકોફેરોલ આવા નામથી ઓળખવામાં આવે છે. વિટામિન ઈ એ તેલી પદાર્થોમાંથી મળે છે, ખાસ કરીને વનસ્પતિ તેલ, જેમ કે ઘઉં અંકુરણ તેલ અને સૂર્યમુખી તેલમાં એનું વિશેષ પ્રમાણ હોય. ઘઉં અંકુરણ તેલ એટલે ઘઉં જ્યારે અંકુરણ પામે ત્યારે તેમાંથી બનાવવામાં આવતો એવો ઓઇલ જેવો પદાર્થ અથવા પ્રાપ્ત કરવામાં આવતું તેલ અથવા ઓઇલ, એને ઘઉં અંકુરણ તેલ એવા નામથી ઓળખવામાં આવે છે. તો વિટામિન ઈ એ ઘઉં અંકુરણ તેલ અને સૂર્યમુખી તેલમાંથી પ્રાપ્ત થાય છે. વિટામિન ઈની ખામીથી પણ
આરબીસીએસ એટલે કે રક્તકણોની ખામી ઉત્પન્ન થવાની શક્યતા રહે, ઉપરાંત સ્નાયુઓમાં નબળાઈ આવે છે. વિટામિન કે જેને ફ્લિલોક્વિનોન એવા નામથી ઓળખવામાં આવે છે, વિટામિન કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી જ પ્રાપ્ત થાય છે. જો વિટામિન કેની ઉણપ હોય તો રુધિર ગંઠાવાના સમયમાં વધારો થાય. આપણે જાણીએ છીએ કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા છે વિટામિન કેની હાજરીમાં થાય. આથી જો વિટામિન કેની ઉણપ હોય તો રુધિર જામવાની પ્રક્રિયામાં વિક્ષેપ ઉત્પન્ન થાય, પરિણામે રુધિર જામવામાં વધારે સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિવિધ પ્રકારના વિટામિન સ્ત્રોત અને એના ઉણપથી થતા રોગો વિશેની માહિતી લીધી, જેમાંથી ખાસ કરીને તમને MCQ પ્રકારના પ્રશ્નો આમાંથી વધારે પૂછી શકાય.